આગામી લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પર ત્રીજી વખત ભાજપના ઉમેદવાર બન્યા પછી સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા તથા વિજયસિંહ જેઠવા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી દ્વારા પુષ્પગુચ્છથી સાંસદનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. નોબત પરિવારના દર્શકભાઈ માધવાણી તથા પત્રકાર પી ડી ત્રિવેદી સાથે વાર્તાલાપ દરમિયાન સાંસદ પૂનમબેને છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ હાલારની જનતા તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને હાલારમાં વિકાસને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર પણ તેમણે અભિવ્યક્ત કર્યો હતો. જામનગરમાં આજે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. એસટી બસ ડેપોના સ્થાને આધુનિક બસ પોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ લાંબી પ્રતીક્ષા પછી આરંભ થવા જઈ રહ્યો છે. સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ રણમળ તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત પાછલા તળાવની કાયાકલ્પ તથા ભુજિયા કોઠાના રેસ્ટોરેશનના ફેઝ ટુનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્રની સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે. ઘણા સમયથી એક બહુ મહત્વની માંગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપોના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે. કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે. તો સૌ પહેલાં તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની ઘણા સમયથી આ લાગણી હતી અને માંગણી હતી તો એ માંગણીને આજે વાચા આ સુખદ આજે ખાતમુહૂર્તના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ વિભાગના મંત્રી વાહન વ્યવહારના એવા ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી જે લાગણી હતી એ પ્રકારે આ સમગ્ર આયોજન તાત્કાલિક ટેન્ડર થાય અને તાત્કાલિક આ કાર્ય થાય એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે બધા જ ધારાસભ્યો, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને જામનગર શહેરના બંને જ ધારાસભ્યો, હું આ તમામ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનની આખી ટીમને આ સુવિધા બદલ, કારણ કે નાગરિકો યાતાયાતનું આ મહત્વનું આપણું એક માધ્યમ હોય અને એમાં સ્વાભાવિક રીતે નાગરિકોને સુવિધા ખૂબ મહત્વપૂર્ણ હોય તો એ દિશામાં સરકારમાં જે નાગરિકોનો અવાજ પહોંચાડી અને આજે અમારા બધાના સજોડા પ્રયત્નથી આજે જે સુખદ વાચા સમગ્ર સુવિધાને મળી છે બદલ હું નાગરિકોને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય વાહન વ્યવહાર મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજી ઘણી બધી માળખાકીય અન્ય સુવિધાઓ, ડીપી રોડના બે મહત્વના રસ્તા, ખૂબ જ ટ્રાફિકવાળા રસ્તાને આજે એનું 8 કરોડના પેકેજના માધ્યમથી આજે એ રસ્તા નવા બનશે અને એક તળાવની પાળ જે જામનગર માટે એક બે હેરિટેજની દ્રષ્ટિથી એક અમૂલ્ય સોગાત છે, વિરાસત છે આપણી. અને સાથે સાથે લોકો પણ આ રમણીય સ્થળનું ખૂબ જ ઉપયોગ કરતા હોય છે તો ત્યારે એના બીજા તબક્કાનું રેનોવેશન આખું આજે ખાતમુહૂર્તના માધ્યમથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે. એ રેનોવેશનમાં એ બીજા તળાવનું આખું બ્યુટિફિકેશન હોય, બધું સુવિધા ત્યાં ઊભી કરવાની વાત હોય કે ભુજિયો કોઠો હોય, ખંભાળિયા ગેટ હોય, આ તમામ આપણી જે હેરિટેજ આખી આખી ઓળખ છે એને વધુ ઈ ઓળખ જાળવી અને વધુ મજબૂતીકરણ તરફ અને નવીનીકરણ તરફ આપણે આગળ વધશું ત્યારે આજે ખૂબ મહત્ત્વના કાર્યો, લોક સુવિધાના કાર્યો જામનગરને જ્યારે આપ સૌના આશીર્વાદથી અમે સૌ અર્પણ કરતા હોય
ત્યારે જામનગર શહેર, જિલ્લા, દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરીથી એક વખત માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ટોટલ 66 કરોડ ના ખાતમુહૂર્તો કર્યા છે, જે અલગ અલગ સુવિધાઓ, જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં સારી રીતે ગુણવત્તાયુક્ત પૂર્ણ થઈ અને સુવિધારૂપી આપણા નાગરિકોને જ્યારે મળવાપાત્ર હોય ત્યારે પુનઃ આપ સૌને અભિવાદિત કરી અમારા સર્વે ધારાસભ્યો એ પ્રભારી મંત્રી. જામનગરમાં બેડીમાં ગઈકાલે વકીલ હારૂન પાલેજાની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે મૃતકના ભત્રીજા કોર્પોરેટર નૂર મહમદ પાલેજાની ફરિયાદ પરથી સાયચા ગેંગના સભ્યો તથા કુખ્યાત રજાક સોપારી સહિત 15 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલની ઘટના પછી આજે જામનગર વકીલ મંડળે કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વકીલ મંડળ દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે લડતની રૂપરેખા નિશ્ચિત કરવા એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નરકટ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ગઈકાલે જામનગરના સિનિયર એડવોકેટ હારૂન પલેજાનું ઘાતકી રીતે મોત નિપજાવવામાં આવેલ છે. એ સંબંધે અમે અમારા પ્રમુખ સાહેબ વકીલ મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યો રાત્રે મોડી રાત સુધી ત્યાં હતા. આ જે ઘાતકી હત્યા કરવામાં આવી છે એ હત્યા કરવા પાછળનો ઉદ્દેશ જોતા આ વકીલ સાહેબે અમુક કેસોમાં એના અસીલને ન્યાય મળે એના માટે લડત કરેલ હોય, એના પરિણામ સ્વરૂપે એનું ખૂન કરવામાં આવેલ હોય, જેથી આ ઇન્સિડન્ટ જોતા ભવિષ્યમાં વકીલોની કોઈ સલામતી જણાતી નથી. અગાઉ જામનગરમાં એક સિનિયર એડવોકેટ કિરીટ જોશીની પણ આવી જ રીતે હત્યા થયેલ હતી, ત્યારે પણ અમારા પ્રમુખ સુહાસ સાહેબની આગેવાની નીચે જામનગર વકીલ મંડળે સખત લડત ચલાવેલ છે અને યોગ્ય નસીહતે આજની સુધી અમારી ઈ લડત ચાલુ છે. આ હારૂન પલેજાની હત્યાના બનાવ બાદ જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય અને આરોપીને સખત નસીહતે પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ અમારા પ્રમુખ ભરતભાઈ સુવાના નેતૃત્વમાં આંદોલન કરશે અને યોગ્ય નસીહતે એને પહોંચાડી અને સમાજમાં એક દાખલો આપશે કે કોઈ પણ વકીલની હત્યા એ સામાન્ય બાબત નથી. ગુજરાતમાં 1.5 લાખ વકીલો છે અને આ 1.5 લાખ વકીલો એના અસીલોને, ગરીબને, વંચિતને ન્યાય અપાવવાની પ્રક્રિયાના એક પિલર છે. જો વકીલની હત્યા થાય તો ન્યાય ઉપર માણસને ઓલો વિશ્વાસ ઓછો થઈ જાય. એટલે અમે આ લડત એવી આપશી કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ માણસ વકીલ ઉપર આંગળી ચિંતા પણ બીએ. આજે અમે કોર્ટમાં કામકાજથી દૂર રહ્યા છીએ. આ વકીલ મંડળના સભ્યોને અને અસીલોને જે એને વિનંતી કરીએ છીએ કે આજે કોર્ટમાં આવે નહીં અને કાલે અમારા પ્રમુખની આગેવાની નીચે જામનગર વકીલ મંડળની મિટિંગ થશે અને એમાં ભવિષ્યમાં શું શું કાર્યવાહી કરવી એની સર્વાનું મતે અમે ઠરાવ કરી અને યોગ્ય કાર્યવાહી કરશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.